मुकं करोति वाचालम्। पंगु लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदन माधवम्। वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वंदे वाणि विनायको। अतुलित बलधामं हेमशैलाभ देहं दनुजवन कृशानं ज्ञानिनां अग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि। सभा मंडप में विराजमान सर्वे संतो महंतो ना चरणों में वंदन। सूर ने शब्द ना साधको मंच पर विराजमान छे, घना साधको ऑडियंस साथे बैठा छे, तमाम ना चरणों में वंदन। पूज्य हिम्मतगिरी बापू नी याद में प्रथम पुण्यतिथि ए दूर दूर थी पधारेला तमाम मित्रों ग्रामजनों सौनु भावभीनु स्वागत छे। आप सौ जाणो छो एम के पूज्य हिम्मतगिरी बापू एक एवा भाविला भजनीक हता, અને હું ને તમે એના પ્રેમના તાતણે તો બધા બંધાયેલા છીએ। બાપુ દેવ થયા ગયા વર્ષે, એટલે બાપુનો ભંડારો પૂરો થયો ત્યારથી મારા મનમાં એક વિચાર આવ્યો કે પૂજે બાપુએ તો રજા લીધી પણ બાપુના કંઠે ગવાતા ભજનોનું શું? વાંકિયા ગોસ્વામી પરિવારમાંથી ભજનની હરવાણી બંધ થઈ જાય, એ ભજન ચાલુ તો રાખવું જોશે। એટલે મારી નજર મહેશભાઈ ઉપર એ બાબતમાં પડી કે મહેશભાઈ ભજન તો સારા બોલે છે, હવે કઈક એવું પદ્ધતિસરનું કાર્ય થાય, એવું કઈક મેથડથી કામ થાય તો એમની સંતવાણીનો એમના અવાજનો એમના સ્વર શબ્દનો સમાજને લાભ મળતો થાય અને પાછી અહીંથી હરવાણી ભજનની ચાલુ થાય। એટલે આવો મારા મનની અંદર વિચાર હતો અમારો ભાઈ શ્યામભાઈ ગોંડલિયા અમારા પરમ સંગીતકાર મિત્ર અને અમારા શ્રીમાન હાલા સાહેબ ક્યાં બેઠા છે? હાલા સાહેબ, હાલા સાહેબે એમાં સ્વર પુરાવ્યો અને અમે ત્રણેય મિત્રો એમને રજૂઆત કરી કે બાપુ તમારી એક સીડી આપણે બનાવીએ। પેલો પ્રશ્ન એને મને પૂછ્યો, મને કે સીડીમાં હું હાલી શીખે? સીડીમાં તો ઘણા બધા હાલી ગયા છે, તમે તો હિંમતગીરી બાપુના દીકરા છો, તમારે હુકમ પાછું પડવું જોઈએ। એટલે એમણે ખૂબ સરસ તૈયારી કરી, સરસ રિયાઝ કર્યો, અમે તો શું માર્ગદર્શન આપી શકીએ, એમને તો લોહીમાં જ માર્ગદર્શન મળેલું હતું, છતાં કાંઈ જે કાંઈ ખૂટતી કડી હતી અમે બધા મિત્રોએ ભેગા થઈને પૂરી કરી અને પૂજી બાપુની પ્રથમ પુણ્યતિથિએ એમનો દીકરો ભજન ગાતો થાય એ મારી દ્રષ્ટિએ સાચામાં સાચી સ્વરાંજલિ છે। આપણે કદાચ ગમે એટલું સત્કાર્ય કરીએ એમાં બાપુ રાજી જ હોય, એમને રાજીપો જ આપણી સાથે હોય, પણ એમનો દીકરો આજથી ભજનીક તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત થાય એવા હેતુથી મન મોતી નંદવાઈ ગયું નામનું એક સરસ મજાનું વિડીયો ટાઇટલ રેકોર્ડ થયું છે, આજે આપ સૌની વચ્ચે એનું વિમોચન કરવાનું છે। અને આપ સૌના ખૂબ ખૂબ આશીર્વાદ મહેશગીરીને એ બાબતમાં પણ મળે કે સમાજની અંદર એનો પોતાનો જે સંગીત વારસો છે એ સમાજને પીરસતા રહે અને વિમોચન માટેની તૈયારીઓ થઈ ગઈ હશે, થઈ ગઈ છે ને તુષારભાઈ? વિમોચન માટે મંચસ્થ તમામ કલાકાર મિત્રોને વિનંતી કરશું કે તેઓ શ્રી બધા અહીંયા આગળ પધારે અને એમના હાથે જ એ સીડીનું વિમોચન મંચ ઉપરથી થાય। વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વહને નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ। વાકિયા ગામને આંગણે પધારેલા
તમામ સંતો મહંતો સૂર અને શબ્દના સાધકો દશનામી સમાજના ભાઈઓ અને બહેનો હિન્દુ અને મુસલમાન સમાજના વહલા બિરાદરો તથા વાંકિયા સમસ્ત ગ્રામજનો સૌને ગોસ્વામી પરિવારના ઓમ નમો નારાયણ ઓમ નમઃ શિવાય. દશનામ પરંપરાના વાહક શિવની પૂજા કરવી ભજન કરવું અને ભોજન કરાવવું એ જ જેમનો જીવન મંત્ર હતો એવા મહંત શ્રી હિંમતગીરી બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી એને એક વર્ષ આજે પૂરું થાય છે. દરેક પિતા તેના સંતાનોને ભૌતિક વારસો તો આપીને જ જાય છે. બાપુના ત્રણ દીકરા અને એક દીકરી દિનેશગીરી રમેશગીરી બેન શ્રી ઇન્દુબેન અને સૌથી નાના મહેશગીરી આ ચારેય એમના ઉત્તમ વારસદારો છે. તેમાં ભાઈ મહેશગીરીએ હિંમત બાપુના ભજનનો વારસો પણ સંભાળ્યો છે. મહેશભાઈ જ્યારે ભજન અને સંતવાણીની મોજ કરાવે ત્યારે હિંમત બાપુની યાદ આવી જાય છે. બાપુની યાદ કરાવે એવા સરસ ભજનોની આ વિડીયો ડીવીડી મન મોતી નંદવાઈ ગયું. બાપુની પ્રથમ પુણ્યતિથિએ આપ સૌની વચ્ચે અર્પણ કરતા અમે શિવ કૃપા સાથે આનંદ અનુભવીએ છીએ. ઓમ નમો નારાયણ ઓમ નમઃ શિવાય. જોરદાર તાળીઓથી વધાવો મહેશગીરીભાઈને કે એમણે પાછી બાપુની ભજનની સુષુપ્ત પડેલી ધારાને આગળ વધારી છે. અહીં સુધી મારું કામ હતું, હવે પછીની વાત ભજનના બે પુષ્પો બાપુના ચરણોમાં મૂકીએ આપણે બધા સાથે મળીને. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ભજનના શબ્દો અવિનાશ વ્યાસના છે, હમણાના છે, પણ કોઈ પણ રચના પરિપક્વ થાય છે ને ત્યારે સંતવાણી જેવી જ બની જતી હોય છે. કોઈ પણ ધાતુ ઓગળે એટલે પ્રવાહી જ થાય એમ કોઈ પણ રચના એની પરાકાષ્ઠાએ જ્યારે પહોંચે ત્યારે ભજન બની જાય છે. પૂજ્ય બાપુની યાદમાં સૌ પ્રથમ તો આ શબ્દો અમારા સંગીતકાર મિત્રોના છે કે જે પૂરો સમય લઈને પૂરો હેત લઈને આવ્યા છે. પોતાની કલાથી રજૂ થાય છે પણ એ શબ્દોથી રજૂ નથી થવાના, તો એમની ભાવના પણ આમાં જોડાયેલી છે. હું અને તમે બધા શ્રોતાગણ જે આપણે કંઈ બોલવાના નથી કંઈ ગાવાના નથી એ બધાની ભાવનાનો સરસ મજાનો ગુલદસ્તો બનાવી અને બાપુ પાસે આપણે રજૂ કરીએ. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. અમે તારા નામની અમે તારા નામની અલખનારે ધામની ને. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો.
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગમાં રગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગમાં રગ અથડાયો ગમ ના પડે રે એને ગમ ના પડે ને ઠાકર તારા ધામની ને ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામ ને સાને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી સાને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી કોની રે વાટું જોતા ભવનિયા ભાવટ ભાંગી તરસ્યું રે જાગી તરસ્યું રે જાગી જીવને ભક્તિ કે રાજામની ને ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ ને જોગીડાને જડ્યો નહીં જીવતાર નો રે જોટો જોગીડાને જડ્યો નહીં આ જીવતાર નો રે જોટો કાયાને માયા કેરો મોહા હસે ખોટો કાયા ને માયા કેરો મોહ આહસે રે ખોટો કર્મ ને ધર્મ નો તોટો કર્મ ને ધર્મ નો તોટો આમ હરી ધામ ની ને ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ ધૂણી રે દખાવી બેલી અમે
અમે તારા નામની, અમે તારા નામની, અમે તારા નામની અલખનારે નામની ધૂણી રે રખાવી બેની, અમે તારા નામની ધૂણી રે રખાવી બેની, અમે તારા નામની શંકર સુખ કર શાંતિ કર એ શિવજી, શંકર સુખ કર શાંતિ કર દુખ હર દીન દયાલ, એ હરિ હર દુખ હર જો હવે જટલે જો સંભા, સદાશિવ સર્વ વરદાતા, સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસાઓ, સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસાઓ, દિગંબર દિગંબર હો તો એસા હો, 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 હરે સબ દુખ ભગતન કે, હરે સબ દુખ ભગતન કે દયા કર હો તો એસા હો, હરે સબ દુખ ભગતન કે દયા કર હો તો એસા હો, શિખર 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 કૈલાશ કે ઉપર કલ્પ તરુ કી છાયા મેં, શિખર કૈલાશ કે ઉપર કલ્પ તરુ કી છાયા મેં, કલ્પ તરુ ઓ કી છાયા મેં, વહાં રમે નીત સંગ ગિરજા કે રમે રમે, રમે નીત સંગ ગિરજા કે રમણ ધર હો તો એસા હો, રમણ ધર એ શિવજી, રમણ ધર હો તો એસા હો, રમણ ધર હો તો એસા હો, રમણ ધર હો તો એસા હો, સદાશિવ સર્વ વરદાતા, સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો,
મને ગમતી કડી સિરો કો કાટ કર અપને કિયા જબ ઓમ રાવણ ને સિરો કો સિરોં કો કાટ કર અપને કિયા જબ ઓમ રાવણ ને કિયા જબ ઓમ રાવણ ને તો દિયા સબ રાજ દુનિયા કા દિયા સબ રાજ દુનિયા કા દિલાવર હો તો એસા દિલાવર હો તો એસા હો દિલાવર હો તો એસા હો દિલાવર હો તો એસા હો સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો ભયંકર જહેર જબ નિકલા ક્ષીર સાગર કે મંથન સે ભયંકર જહેર જબ નિકલા ક્ષીર સાગર કે મંથન સે ક્ષીર સાગર કે મંથન સે તો ધરા સબ કંઠ મે પીકર ધરા સબ કંઠ મે પીકર વિષમભર હો તો એસા હો ધરા સબ કંઠ મે પીકર વિષમભર હો તો એસા હો સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો દક્ષ કે યજ્ઞ મે જાકર તજી જબ દેહ ગિરી જાને દક્ષ કે યજ્ઞ મે જાકર તજી જબ દેહ ગિરી જાને તજી જબ દેહ ગિરી જાને કિયા સબ ધ્વંસ પલ ભર મે કિયા સબ ધ્વંસ પલ ભર મે ભયંકર હો તો એસા હો સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો દેવ નર દૈત્ય ગણ સારે જપે નિત નામ શંકર કા દેવ નર દૈત્ય ગણ સારે જપે નિત નામ શંકર કા જપે નિત નામ શંકર કા વો બ્રહ્માનંદ દુનિયા મે વો બ્રહ્માનંદ વો બ્રહ્માનંદ દુનિયા મે વો બ્રહ્માનંદ દુનિયા મે ઉજાગર હો તો એસા હો વો બ્રહ્માનંદ દુનિયા મે ઉજાગર હો તો એસા
દર્શાવો સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો હરે સબ દુઃખ ભગતન કે દયા કર હો તો એસા હો સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર હર